વલસાડના ઉમરગામમાં વરસાદ બાદ દરિયો તોફાની થયો છે. દરિયામાં લગભગ 10 ફૂટથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયા કિનારે આવેલી જેટી પરથી પણ પાણી વહી રહ્યું છે, તો વારોલી નદીમાં પણ પાણીનું સ્તર વધતા ભયજનક સપાટી પણ નદી વહી રહી છે. વલસાડના ઉમરગામમાં વરસાદ બાદ દરિયો તોફાની થયો છે. દરિયામાં 10 ફૂટથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયા કિનારે આવેલી જેટી પરથી પણ પાણી વહી રહ્યું છે, તો વારોલી નદીમાં પણ પાણીનું સ્તર વધતા ભયજનક સપાટી પર નદી વહી રહી છે. અત્યારે આસપાસના લોકો આ નજારો જોવા માટે આવી રહ્યા છે. તેઓ આ નજારો નિહાળી પણ રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોખમ ન ખેડવા માટે પણ તંત્રએ સૂચના આપી છે. જે પ્રકારે દરિયો અત્યારે તોફાની બન્યો છે, તેમાં ઉમરગામમાં વરસાદ બાદ દરિયો તોફાની બનતા 10 ફૂટથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે, અને એટલા માટે જ લોકોને દરિયા કિનારે વધુ ન જવા માટે પણ તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે જય પટેલ, તેઓ સાથે વાતચીત કરીએ છીએ. જય, જે પ્રકારે અત્યારે ઉમરગામમાં વરસાદ બાદ દરિયો તોફાની બન્યો છે, 10 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે, પરિસ્થિતિ શું છે અને ક્યાંક તંત્રએ કોઈ ખાસ સૂચના આપી છે ખરી? હજી ચોક્કસથી સંજીવની, હાલ ઉમરગામ જ નહીં પરંતુ સમગ્ર અરબી સમુદ્ર ઉપર અમાસની ભરતીના હાલ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. કારણ કે આજે બપોરથી વલસાડ જિલ્લાની અંદર વરસાદ નહિવત નોંધાયો છે, ત્યારે હાલ ચોક્કસથી જે અમાસની જે ભરતી ચાલી રહી હતી એણે એનું જે રૌદ્ર સ્વરૂપ હતું એણે હાલ શાંત થયું છે. પરંતુ ચોક્કસથી જે સમયે એનું રૌદ્ર સ્વરૂપ હતું તે સમયે વલસાડ તિથલ બીચની જો વાત કરીએ તો તિથલ બીચ ઉપર એણે ઘણી તારાજી સર્જી છે. ખાસ કરીને જે જ્યાં લોકો ઊભા રહેતા હોય છે એ તમામ ટાઇલ્સો જે ખરી એ તિથલ બીચ ઉપરથી નીકળી ગઈ છે, તો બીજી તરફ તિથલ બીચથી તિથલ ગામ તરફ જવાના રસ્તા ઉપર પણ આ મોજાના પાણી ફરી વળ્યા હતા. જી સંજીવની, આપને વધુમાં જણાવી દઉં કે અહીં જે પ્રકારે સૌથી પહેલા 2 વાગે ઝી 24 કલાક દ્વારા જે અહેવાલ આપવામાં આવ્યા હતા કે તંત્ર સજ્જ નથી, તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં નથી આવી, એ વાતને ધ્યાનમાં રાખીને હાલ તંત્ર દ્વારા અહીં ટીઆરબીની ટીમ પણ રાખવામાં આવી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા એક બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે કે દરિયાના નજીક ન જવું, જેની સાથે જ 2:20 વલસાડ જિલ્લા કલેક્ટર દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું કે ફરી એક વખત ટ્વીટ કરવામાં આવ્યું હતું કે દરિયાના નજીક વધુ લોકો ન જાય અને સેલ્ફી ખેંચવાના પ્રયત્નો લોકો ના કરે. જી સંજીવની, બિલકુલ આપ જોડાયેલા જ રહેશો. જય, વલસાડથી માલવણથી જોડાઈ ગયા છે ચેતન, આપણા ફરી એકવાર સંવાદદાતા સાથે સંપર્ક સાધીએ. ચેતન, વરસાદ મુશળધાર વરસી રહ્યો છે, પહેલા વરસાદથી જ વલસાડની જે પરિસ્થિતિ